બરફ ગોળો તો તમે ખાતા જ હશો, ખાવ છો ને, પણ એ બરફ ગોળો ખાવો જોઈએ કે નહીં? અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને લારીઓ ઉપર તો અત્યારે લાંબી લાંબી લાઈનો પણ લાગી હશે, પણ આ બરફ ગોળાની અંદર શું છે એ તમને ખબર છે? આજે હું તમને એવી કંઈક માહિતી આપવાનો છું જે જાણ્યા પછી તમે બરફ ગોળો ઓછો કરી નાખશો. નમસ્કાર, વીટીવી ગુજરાતી .com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના 16 જેટલી લારીઓ જે લોકો ગોલા વેચે છે ત્યાં રેડ પાડવામાં આવી. હવે તેમાંથી મોટા ભાગના જેટલા પણ ગોલા વેચતા હતા તેમના જે નમૂનાઓ છે જેમાં સિરપ અને કલર આવેલો છે તે બધા જ ફેલ નીકળ્યા. વિચારો, આ તો માત્ર 16 એવી લારી ગલ્લા હતા જે સુરતમાંથી પકડવામાં આવ્યા. હવે ગુજરાતમાં તો કેટલી એવી લારીઓ છે કે જેઓ ગોલા વેચે છે અને આપણે મન ફાવે એમ ગોલા ખાઈએ પણ છીએ, પણ એની અંદર શું છે એ આપણને ખબર જ નથી હોતી. હવે બરફ ગોળો બનાવવા માટે 3 વસ્તુ ખૂબ મહત્વની હોય છે. પહેલું બરફ, બીજું કેમિકલ વાળો કલર અને ત્રીજું સિરપ. આ 3ને ભેગા કરીને બરફ ગોળો બને છે જે આપણે હોશે હોશે ખાઈએ છીએ. પરંતુ એમાં જે બરફ વાપરવામાં આવે છે એ ક્યાંથી બનાવવામાં આવે છે અને કેવી રીતના બનાવવામાં આવે છે એ તમને કદાચ ખબર જ નહીં હોય. હવે બરફ ગોળા માટે જે બરફ આપણા દેશમાં બનાવવામાં આવે છે એ બરફ જેટલી પણ સંસ્થા બનાવે છે તે સંસ્થા કોઈ પણ પ્રકારનું આરોનું પાણી કે પછી વોટર પ્યોરિફાયનું પાણી વાપરતા જ નથી. હવે એના લીધે ઘણા બધા રોગ આપણા શરીરમાં આવે છે, જેમ કે હેપેટાઇટિસ એ, ટાઇફોઇડ, ડાયરિયા, વોમિટિંગ, કોલ્ડ એન્ડ કફ. બીજું, જે કેમિકલ વાળો કલર બરફમાં નાખવામાં આવે છે એ પણ હાનિકારક છે. જો એ કલર વારંવાર આપણા શરીરમાં જાય છે તો અલગ અલગ પ્રકારના રોગ થાય છે, જેમ કે આંતરડાના રોગ અને ચામડીના રોગ. હવે આપણામાંથી ઘણા બધા લોકોને મલાઈ વાળો ગોલો ખાવાની ઈચ્છા થતી હશે, પરંતુ શું તમને ખબર છે જે મલાઈ માર્કેટમાં હોય છે તેમાં 60% જેટલું મિલ્ક ફેટ હોવું જરૂરી છે? પરંતુ આ ગોલાને અને આ મલાઈને વધારે સમય સુધી ટકાઈ રાખવા માટે લારી ગલ્લાવાળા એમાં બીજા પદાર્થો ઉમેરે છે જે શરીર માટે ખૂબ હાનિકારક છે. હવે સ્વાદ માટે ગોલામાં સિરપ નાખવામાં આવે છે. હવે સિરપમાં ભરી ભરીને ખાંડ હોય છે. હવે ખાંડ આપણા શરીરને કેટલું નુકસાન કરે છે એના માટે ઓલરેડી મેં એક વિડીયો બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો. હવે જેટલી પણ મેં માહિતી આપી એ કોઈ તમને ડરાવવા માટે નથી. તમારે જો ગોલો ખાવો હોય તો ચોક્કસથી તમે ગોલો ખાઈ જ શકો છો. આમ પણ આપણે નાનપણથી ગોલો ખાતા આવીએ છીએ, પરંતુ એવું પણ ન થવું જોઈએ કે આપણે આંખે પાટા બાંધીને ગમે જગ્યાએ અને ગમે લારી ગલ્લા પાસે ગોલો ખાઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. હવે વિડીયો કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.